હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. ઇડલી બધાની ખૂબ જ મનપસંદ હોય છે અને એકદમ લાઇટ ફૂડ છે, પણ આપણે હવે શું કરીએ છીએ કે ઇડલીનું ખીરું ઘરે તૈયાર નથી કરતા હોતા, બહારથી એનું ખીરું લાવતા હોઈએ છીએ અથવા તો બહાર ઇડલી ખાઈ લેતા હોઈએ છીએ. પણ આ બંને વસ્તુ શરીર માટે નુકસાનકારક છે, કારણ કે એ આથો છે એ કેટલા દિવસનો છે એ પણ આપણે ખબર નથી. ભલે એ લોકો કહેતા હોય છે કે દુકાનમાંથી જ્યારે પણ આપણે લાવીએ કોઈ પણ સ્ટોરમાંથી, ત્યારે એવું જ કહેતા હોય છે કે એકદમ તાજો છે આ આથો. કદાચ એક કે બે દિવસનો જો હોય તો પણ એ શરીરને નુકસાન જ કરતું હોય છે, કારણ કે વધારે આથો આવવાના લીધે આપણા સાંધા છે એ જકડાઈ જાય છે અને એના કારણે લાંબા ગાળે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. તો આ જ ઇડલીનો આથો આપણે જો ઘરે તૈયાર કરવો હોય, એટલે કે ઇડલી ઘરના આથામાંથી જો તૈયાર કરવી હોય તો શું કરવું જોઈએ, અને એના માટે પણ ખાસ કે એકદમ આપણે જે પ્રોસેસ છે એને કટ કરીને એકદમ ફટાફટ જો ઇડલી તૈયાર કરવી હોય, કારણ કે જ્યારે આપણે ઘરે આથો નાખવો હોય ત્યારે સૌથી પહેલાં દાળ અને ચોખા એ બંનેને પલાળવા પડે છે. એ બંનેને પલાળી અને એને પછી એને પીસવા પડે છે, અને પીસી અને પછી એને આથો આવવા માટે આથો આવે એના માટે રાખવા જ પડે છે, ત્યારે આપણે ઇડલી બનાવી શકીએ છીએ. અને આજની જે જનરેશન છે કે આજની જે ગૃહિણી છે એકદમ ફાસ્ટ છે, કારણ કે એની પાસે એટલો બધો ટાઈમ નથી કે એ દાળ ચોખા પલાળે, પીસે, આથો આવવા માટે લાગે અને પછી ઇડલી બનાવે. તો આજે આપણે એકદમ શોર્ટકટ અને ઇઝી રસ્તો બતાવી રહ્યા છીએ કે ઇડલીનો લોટ તમે તૈયાર કરીને ઘરમાં મૂકી રાખો અને આ લોટમાંથી જ્યારે પણ ઈચ્છો ત્યારે તમે ઇડલી બનાવી શકો છો. અને હવે ઘણી વખત એવું પણ થાય છે કે આપણે બહુ વધારે આથાવાળી વસ્તુ નથી ખાવી હોતી, કારણ કે ખટાશ વધારે આવી જાય છે જે શરીરને નુકસાન કરે છે. આમ એક લેવલનો જો આથો આવતો હોય તો એ શરીર માટે સારું છે, કારણ કે એની અંદર જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે એ આપણા શરીર માટે ખૂબ જ સારા હોય છે. પણ જ્યારે આથો બહુ વધારે આવી જતો હોય છે ત્યારે આ પ્રોબ્લેમ વધી જતો હોય છે. તો એના માટે હું એકદમ ઇન્સ્ટન્ટ તમને એનો લોટની રીત આપી દઉં છું. તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે કે બે ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવાનું છે. એટલે કે બે વાટકા ચોખા લો, એની સામે એક વાટકી, એક વાટકો અડદની દાળ. જે વાટકીનો કે જે બાઉલનો તમે માપ લેતા હો એ જ બાઉલનો માપ ચોખા અને અડદની દાળ માટે સેમ રાખવાનું છે. જો તમે પલાળશો તો પણ આ જ પ્રોસેસ કરવાની છે, અને પીસશો તો પણ આ જ પ્રોસેસ કરવાની છે, પણ એમાં પીસવાનો છે એટલે કે કોરો લોટ રાખી દેવાનો છે. તો બે ભાગ ચોખા લેશું અને એક ભાગ અડદની દાળ લેશું, અને એની અંદર આપણે એક ચમચી મેથીના દાણા ઉમેરવાના છે. હવે આમાં તમે લગભગ એવું કહેવાય કે 200-250 ગ્રામ જેટલો એક વાટકાનું માપ હોય ચોખાનો, એક વાટકાનું માપ તમે લીધો હોય 250 ગ્રામ, એક વાટકો 250 ગ્રામ બીજો વાટકો, એટલે કે 500 ગ્રામ ચોખા લીધા અને એની સામે 250 ગ્રામ અડદની દાળ લીધી, એટલે એમ કરતાં 750 ગ્રામ ટોટલ તમારું મેઝરમેન્ટ થતું હોય, તો તમે લગભગ 2 ટીસ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરી દેવાના છે. અને આ બધી જ વસ્તુ છે જ્યારે અડદની દાળ લો ને ત્યારે એને કપડા ઉપર લઈ અને એને કોરી કરી લેવાની છે, કારણ કે અડદની દાળ ઉપર બોરિક પાવડર છાંટેલો આવતો હોય છે તો એ સાફ કરી લેવાની હોય છે. અને જ્યારે તમે ચોખા લેવો ત્યારે ચોખા હંમેશા ઉબલા ચોખા લેવાના છે, એટલે કે બોઇલ ચોખા આવે છે એ જો તમે લેશો તો ઇડલીનો જે ટેક્સચર છે, સ્વાદ છે અને કલર છે એ ખૂબ જ સરસ આવશે. એટલે જો તમારી પાસે ઉબલા ચોખા ન હોય તો તમે રૂટીનમાં જે ચોખા વાપરતા હો ખાવામાં, ભાત તરીકે આપણે જે રોજબરોજ વાપરતા હોઈએ એ ચોખાનો ઉપયોગ કરવાનો છે, અથવા કણકીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઇડલી માટેના ચોખા જે સ્પેશિયલ આવે છે એ પણ લઈ શકો છો, અને એની સાથે અડદની દાળ લેવાની છે. આ બંને વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને એની અંદર મેથીના દાણા ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ જે મિશ્રણ તૈયાર થશે એને તમે ઘરે પણ દળી શકો છો ઘંટીમાં, અથવા તો બારે ઘંટીમાં પણ દળાવી શકો છો અને મિક્સરમાં પણ દળી શકો છો. જો મિક્સરમાં તમે દળતા હો તો આનાથી પોર્શન ઓછું લેવાનું, એટલે કે જે 250 ગ્રામનો આપણે બાઉલ લીધો હતો અને 750 ગ્રામ ટોટલ લીધું હતું એના કરતાં થોડા ઓછા પ્રમાણમાં તમે ઘરે મિક્સીમાં દળશો તો પણ દળાઈ જશે. અને જ્યારે તમે એને વાટો, એટલે કે જ્યારે એને ક્રશ કરો ત્યારે એને કરકરું ક્રશ કરવાનું છે. લોટ જે છે એનો કરકરો ટેક્સચર જે છે એનું કરકરું ટેક્સચર આવવું જોઈએ, તો જ એનામાંથી ઇડલી એકદમ સરસ તૈયાર થશે. આ રીતે તમારો લોટ તો તૈયાર થઈ ગયો. હવે આ લોટમાંથી ઇડલી કેવી રીતે તૈયાર કરવાની છે? તો ઇડલી તૈયાર કરવા માટે આપણે લોટ લેવાનો છે. હવે તમે એક બાઉલ, એટલે કે એક કપ, હું મેઝરમેન્ટ કપનું માપ આપું છું તમને, કે એક કપ તમે જ્યારે લોટ લેશો ને તો એ કપમાંથી લગભગ 15 જેટલી ઇડલી તૈયાર થશે. તો એ રીતે તમારા ઘરમાં જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમે લોટ લઈ શકો છો. તો એક કપ આપણે લોટ લેવાનો છે, એની સામે લગભગ
3-4 ટેબલ સ્પૂન દહીં અને એની અંદર 1/2 કપ પાણી ઉમેરી અને મિક્સ કરી અને એને થોડું હુંફાળું ગરમ કરી લેવાનું છે. થોડું વધારે ગરમ કરવાનું છે, એકદમ હુંફાળું નહીં, પણ તમે આંગળી નાખો અને ગરમ લાગે ને એટલું ગરમ કરવાનું છે. અને એને છાશ બનાવી લેવાની છે અને એ ગરમ કરી લેવાની છે અને એ છાશમાંથી આથો નાખવાનો છે. એટલે કે એ છાશ જે તૈયાર થશે એ આપણે જે લોટ તૈયાર કર્યો હતો એ લોટમાં ઉમેરી અને પછી હાથેથી સરસ રીતે હલાવી લેવાનું છે. તમારી હાથની ગરમીના કારણે અને જે છાશ છે એ પણ ગરમ છે એના કારણે આથો આવવાની પ્રક્રિયા ખૂબ સરસ થશે. અને બીજું હાથેથી કરવાનું કારણ એ છે કે જ્યારે તમે હાથેથી મિક્સ કરશો ને ત્યારે એની કન્સિસ્ટન્સી કેવી જોઈએ છે ને એ પણ તમને એકદમ પરફેક્ટ ખબર પડી જશે. આ રીતે તમે મિશ્રણને તૈયાર કરી લેવાનું છે અને મિશ્રણને તૈયાર કરી અને લગભગ 2 કલાક રહેવા દેવાનું છે. જો ઇડલી તમારે સાંજના તૈયાર કરવી હોય તો તમે 4-5 કલાક આ મિશ્રણને રહેવા દેશો ને તો પણ સરસ ઇડલી એમાંથી તૈયાર થશે. અને જો તમે વધારે એકદમ ફ્લફી ઇડલી જોઈતી હોય અને પ્લસ તમે એની અંદર જો સોડા કે ફ્રૂટ સોલ્ટ કંઈ ઉમેરવા ન માગતા હો તો લગભગ 10-12 કલાક માટે આ જે આપણે બેટર તૈયાર કર્યું હોય એને રહેવા દેવાનું છે. અને જો વધારે આથો ન જોઈતું હોય તો 4-5 કલાક પણ તમે રાખી શકો છો. હવે 2 કલાક પછી શું કરવાનું છે કે બ્લેન્ડર લેવાનું છે, હેન્ડ બ્લેન્ડર લઈ અને એને થોડું ક્રશ કરી લેવાનું છે. મિક્સીમાં ક્રશ નથી કરવાનું, હેન્ડ બ્લેન્ડરથી એને ક્રશ કરી લેવાનું છે. હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરવાથી શું થશે કે લગભગ 2 કલાક સુધી તમારો લોટ પલળ્યો છે એટલે લોટના જે કણ છે એ થોડા સોફ્ટ થઈ ગયા હશે. અને પછી તમે એને બ્લેન્ડરથી જ્યારે મિક્સ કરશો ને અને લગભગ 5-1 મિનિટ સુધી તમારે એને બ્લેન્ડ કરી લેવાનું છે. આમ કરવાથી શું થશે કે એની અંદર એરેશન થશે અને થોડા એનો એકદમ ટેક્સચર અને કલર બંને ચેન્જ થઈ જશે. જે તમે દાળ પીસીને જે એનું ટેક્સચર લાવો છો, દાળ અને ચોખા પીસીને જે બેટર છે એનું તમે ટેક્સચર લાવો છો એવું ટેક્સચર તમને આમાં મળી જશે. એના કારણે ઇડલીનો કલર પણ વ્હાઈટ થશે. જો તમે આમને આમ જ ઇડલી બનાવશો ને તો એ તમને એવું થશે કે હું સફેદ ઢોકળા ખાઈ રહી છું, તમને ઇડલી જેવું ટેક્સચર અને ટેસ્ટ બંને નહીં મળે અને એની સાથે સાથે વધારે કરકરું પણ લાગશે એટલે ખાવાની પણ મજા નહીં આવે. પણ જ્યારે આ રીતે તમે બ્લેન્ડરથી એને 4-5 મિનિટ સુધી બ્લેન્ડ કરશો એટલે એકદમ સરસ જે ખીરું છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. અને પછી આ ખીરુંને ઢાંકીને ફરીથી 3-4 કલાક માટે ગરમ જગ્યા પર મૂકી રાખવાનું છે. અને અત્યારે તો શિયાળો છે એટલા માટે થોડી વધારે ગરમ જગ્યા હોય ત્યાં તમે મૂકી રાખશો તો આથો સરસ આવશે. અને જો તમને આથો ઓછો જોઈતો હોય તો તમે એને બહાર પણ રાખી શકો છો. અને એની પછી એમાંથી તમારે ઇડલી તૈયાર કરવાની છે. ઇડલી જ્યારે તૈયાર કરો ત્યારે એની અંદર તમે ફ્રૂટ સોલ્ટ ઉમેરી શકો છો અથવા તો ઘણા લોકો સોડા પણ ઉમેરતા હોય છે તો એ બેમાંથી કંઈ પણ તમે ઉમેરી શકો છો. તો આ રીતે તમે ઇડલી તૈયાર કરી શકો છો. અને જો તમે ફ્રૂટ સોલ્ટ ઉમેરતા હો તો જે પણ પોર્શન એટલે કે એ તમે તમારી પાસે જે ઇડલીનું સ્ટેન્ડ હોય એમાં જેટલી ઇડલી થતી હોય ને એટલું ખીરું લઈ અને એની અંદર ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે અને પછી ઇડલીને સ્ટીમ થવા માટે રહેવા દેવાની છે. આ રીતે જો તમે ઇડલી તૈયાર કરશો તો એકદમ પરફેક્ટ ઇડલી તમારી તૈયાર થશે, રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઇડલી તૈયાર થશે. અને એમાં પણ ખાસ કરીને ખીરું બનાવવાની મહેનત વગર એટલે કે દાળ ચોખા પલાળ્યા વગર તમે એકદમ ફટાફટ આ ઇડલી તૈયાર કરી શકશો. ઘણીવાર આપણે બ્રેકફાસ્ટમાં પણ ઇડલી બનાવી હોય છે તો તમે આ જે લોટ છે એને 3-4 3-1 કલાક માટે પલાળી રાખશો. સવારના 6-1 વાગે તમે પલાળી લીધો હોય તો તમે 8-9 વાગે સરસ મજાની ઇડલી બનાવી શકો છો. તો બસ આવી જ નવી નવી ટિપ્સ જાણવા માટે અને નવી વાતો જાણવા માટે જોડાયેલા રહેજો. ત્યાં સુધી આવજો.